नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ Z24 કલાક. હું આપની સાથે ખ્યાતિ. શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને આ કહેવતને મોરબીમાં રહેતા 80 વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી બતાવી છે. મૂળ ભડિયાદના રહેવાસી અમૃતબેન આદ્રોજા નિરક્ષર હતા. અમૃતબેનને વાંચતા કે લખતા નહોતું આવડતું, પરંતુ તેમણે સંકલ્પ કર્યો કે તેઓ શીખીને રહેશે. 5 વર્ષ પહેલા તેમણે અભ્યાસ શરૂ કર્યો. સૌથી પહેલા તો કક્કો શીખ્યા અને બાદમાં ધીમે ધીમે તેઓ લખતા અને વાંચતા વાંચવા લાગ્યા. 6 મહિનામાં અમૃતબેન જાતે લખી વાંચી શકે એટલું તો શીખી ગયા. અક્ષર જ્ઞાન મેળવ્યા બાદ અમૃતબેને ભગવાન મંત્ર લખવાના શરૂ કર્યા. તેમણે 300 પાનાની એક એવી 6 બુક મંત્રો લખીને ભરી દીધી. 31 માર્ચ 2022 સુધીમાં તેમણે 1.25 લાખ મંત્રો લખ્યા. આ મંત્ર લખેલી બુકો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીને બતાવીને તેમના આશીર્વાદ પણ લીધા. અમૃતબેને એ વાતની સાબિતી છે કે મન હોય તો માળવે જવાય, જો દ્રઢ નિશ્ચય કરી લો તો કંઈ જ અશક્ય નથી. તો આપ જે આ દાદીમાને જોઈ રહ્યા છો, તેમણે હવે ભણતર ચાલુ કર્યું. જી હા, 5 વર્ષ પહેલા ભણવાની શરૂઆત કરી, લખતા વાંચતા શીખી ગયા અને હવે તેઓ ભગવાનનો મંત્ર લખી રહ્યા છે. મન હોય તો માળવે જવાય એવું કહેવાય છે ને. 75 વર્ષ, નાની મોટી કોઈ ઉંમર નહીં. તમે જુઓ, 75 વર્ષની ઉંમરે કંઈક નવું શીખવાની, કંઈક નવું જાણવાની જે ધગશ હોય છે તે આ દાદીમામાં પણ જોવા મળી. ભગવાનના 1.25 લાખ મંત્રો તેમણે લખી કાઢ્યા. તો Z24 કલાક પર અમૃતબેન આદ્રોજા, હું એમને દાદીમાં જ કહીશ, એ દાદીમાં અમારી સાથે જોડાઈ ગયા છે. અને આ દાદી તો ખૂબ જોરદાર છે. સૌથી પહેલા તો અમૃતબા, આપનું સ્વાગત છે Z24 કલાકમાં. જોરદાર તાળીઓ પાછળ. મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? અમૃત બેન આદ્રોજા. હેલો. એટલે બેન ને બધું લાઈવ માં દેખાય નહીં, મને કઈ સમજાતું સંભળાતું નથી. મારો અવાજ આવી રહ્યો છે દાદી માં તમારા સુધી? પ્રશ્નો કરીને જવાબ. હા દાદી માં આવે છે ને, બધું બરાબર આવે ને. મને એમ કહો કે તમને આ લખવાનું વાંચવાનું એ મન કેવી રીતે થયું? પછી કઈ હોય તો મને કહેજો. તો Z24 કલાકનો પણ એક પ્રયાસ, ટેકનોલોજીથી સીધા જ તેમની સાથે વાતચીત કરીશું અમે. કાનમાં ઇયરફોન લગાવી દાદીમાં મારો અવાજ સાંભળી રહ્યા છે. હું પ્રશ્ન પૂછું અને એનો જવાબ પણ આપવાનો એક પ્રયત્ન તેમનો થઈ રહ્યો છે. અમૃતબા, મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે, હા કે ના? પછી બેઠા બેઠા મને આરામ લેવાનો મને બહુ હતો નહી, એટલે પછી મને વિચાર આવ્યો. મેં કીધું હું કઈક ઉમર લાયક થઈ તો ભગવાન નું નામ કઈક લઉં. કીધું પછી ભગવાન નું નામ તો લેતા આવડે નહી. બારકડું એવું બધું, અને પછી આવડી ગયું. પછી બધું લખતા આવડી ગયું ને, પછી મેં કીધું હવે મારે બીજું કઈ લખવું નથી. ઓમ નમઃ ભગવતે વાસુદેવા ઈ જપ મેં ચાલુ કર્યો અને એમાં મને મજા આવી. પછી એ જપની ચોપડી મારી 1 લાખ 1.5 લાખની બુકુ મારે ભરાઈ ગઈ. મને બેને કીધું તું કે તમે આ બુકુ ભરાઈ જાય એટલે મને બતાવી જાય. એ દેશમાં આવ્યા એટલે હું એને આશ્રમમાં બતાવી મને એને ભાગવત આપી. પછી મને લખતા અને વાંચતા આવડી ગયું. મેં ડોંગેજી મહારાજની ભાગવત વાંચી, એ આખી પૂરી કરી લીધી. વાંચતા આવડી ગયું, પણ હજી બેન મને લખતા નથી આવડતું. વાંચતા તો આવડી ગયું સરસ મજાનું. બાપુજી બેઠા હું લખું
તો એમ કે તને લખતા તો આવડી ગયું પણ હવે કે વાંચતા તો શીખ્યે પછી વાંચવું કેવી રીતે કીધું એટલે મને આટલું આવડી ગયું એટલે આમ ઓમ નમ ભગવતી વાસુદેવાનો જપ ચાલુ કરી દો અને મને મજા આવે છે અને આનંદ થાય છે કામ કરવા બેહું કામ કરી લઉં ને વરી લખવા બેસી જાઉં વરી એને બાપુજી કહે છે આમને ફાને લઈ આવી દે વરી લઈ દે વરી લખવા બેસી જાઉં એમ કરતા કરતા આખો દિવસમાં બે પાના મારા લખાય માન બે પાના કઈક બે પાના લખાય કઈક એક પાનું લખાય એવી રીતે મારે આ બે વર્ષ થયા હું આ અભ્યાસ કરું છું અને બીજું તો મને હજી કઈ લખતા તો આવડતું નથી બેન વાંચતા આવડી ગયું તો મને મજા આવે છે ભગવાનનું નામ લઉં છું તો તમને આ લખતા કોણે શીખવાડ્યું ઓમ નમો ભગવતી વાસુદેવાય મને લખતા અમારા ઘરવાળાએ શીખડાયું ઈ સાઈડમાં બેઠા હોય પલંગ ઉપર અને પછી બુક કઈ ભૂલ પડી હોય ને તો હું કહું તો હા આનું આમ થાય એટલે ઈ મને કહે એટલે વળી હું લખું મને બીજા કોઈ નથી શીખડાયું ઈ સાથે બેઠા હોય બાજુમાં પલંગમાં અને પલંગમાં બેઠા બેઠા અને હું લખતી હોઉં અને મને શીખડાવે કઈ ભૂલ હોય તો પછી મને કહે કે આનું આમ કર શરૂઆતમાં કક્કો કેટલી વાર લખાવતા તમારી પાસે શરૂઆતમાં જે અહીંયા બેઠા બેઠા અહીંયા કોરોના હતી તે બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે હું કઈક ભગવાન નામ લઉં એટલે પછી આ જપ મને બેને નર્મદા કથા બેઠી હતી કંઠલસરી બેનની અને મને એને કીધું હતું કે જે એક લાખ જપ લખે હવા લાખ ઓમ નમઃ ભગવતી વાસુદેવાનો એને કે ભાગવત હું આપી છે અને મારા આગળ આવે મળવા એટલે અમે એના આશ્રમમાં જઈ અને પરમદી બે દી પહેલા જઈ આવ્યા અને મને બુક આપી અને બહુ ખુશ થયા અને એ બુક તો હજી એના આશ્રમમાં રાખી છે મને આ બુક એક દીધી છે તમે શરૂઆતમાં જી બહુ સરસ વાત છે તમને ભાગવત મળી છે ખૂબ સરસ વાત અને કદાચ તમે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે કક્કાની શરૂઆત કરી શરૂઆતમાં કેટલી વાર લખાવતા તમને કક્કો શરૂઆતમાં તો બેન એકરો કરવો હોય તો કેટલી વાર લાગે કેમ એકરો કરવું દીર્ઘ ને તો મને ઘણી વાર લાગે એમ તો પછી વરી એને બાપુજી ખીજાય તને કઈ નહીં આવડે પછી એવું કહેવાય પછી કઈ નઈ મને મારી રીતે હું શીખવા દઉં મારી રીતે મને શીખવા દઉં પછી હું મારી રીતે હું બેઠા બેઠા શીખું પછી મને એને બુકુ લઈ આવી દીધી એમાં જોઈ ગોઈ લખતી મેં કેટલાય શબ્દ લખ્યા છે પણ બેન ના આશ્રમમાં છે મને પાછા નથી આપ્યા બહુ સરસ વાત હવે તમારે આગળ શું શીખવું છે હજુ લખતા શીખવું છે હવે મારે લખવા તો શીખવું જોઈએ ને વાંચતા તો આવડ્યું હવે મારે લખતા શીખવું છે બેન તમને કોણ શીખવાડશે એમને કો હવે આગળ તમને શીખવાડે લખતા હા મને એ તો બેઠા બેઠા શીખડાવશે બીજું શું હું અહીંયા સાઈડમાં જ બેઠી હોઉં પછી મને જો એક ટેબલ લઈ દીધું પછી મને નામ આવડ્યા એટલે મને મોબાઈલ લઈ દીધો અને મોબાઈલ કરતા આવડે હંધાઈના વાંચતા આવડ્યું એટલી હું આવડ્યું અને હવે મારે લખવાનું છે તમારી ઉંમર અત્યારે કેટલી હવે હું લખું તો મને મજા આવે અને ભગવાન નું નામ લખતી જાય ને બોલતી જાય ઉંમર કેટલી તમારી હે તમારી ઉંમર કેટલી એ મારી 80 ને 2 82 અને 80 માં બેઠું અરે વાહ જાન્યુઆરી થી બહુ સરસ કહેવાય લો તમે આ ઉંમરે પણ અત્યારે લખતા વાંચતા શીખો છો તમને જોઈને કેટલા બધા શીખશે ભગવાનને આ હું ઉજાડ્યું મને તો શું ખબર પડે અભણ માણાને ભગવાનને કે હવે તું કઈક લેતી જા કે ભગવાન કે મારા કે તું ભક્તિ લેતી આવ એટલે હું આ શીખું હું તો ભજન તો તમને મોઢે આવડે ને હા હવે વાંચતા ને એવું તો હું ભજન મને બેન બહુ ન હજી મોઢે આવડે હજી તો હું શીખું શરૂઆતમાં એકડે બગડે ભજન ન આવડે પણ એની હારે હારે હું ભજન ગાઉં કરું ઝીલી આપું આ બેને શબ્દ કર્યો એની એને તરત હું ઝીલી લઉં પણ મને મારી રીતે ભજન ન આવડે તો દાદીમાં તમે ભજન મંડળીમાં જતા હશો તમારી જોડે તમારી ઘણી બધી બહેનપણીઓ હશે તમારા ઉંમરની અમારા બાજુમાં જે એક બાગ છે અમે રાતે 9 થી 10 વાગ્યા લગી ભજન કરીશું એ બધાને જાણીને શું કહે છે તમને કે અરે વાહ તમને લખતા આવડી ગયું એ બધાને તમે શીખવાડશો હા લખતા શીખડાવતે મને નહીં તમારી ઉંમરના જે બધા ડોસીમાં છે એમને તમે લખતા શીખવાડશો મારી ઉંમરના ડોસીમાં તો હંધાય
કોઈનો પગ દુખે છે ને કોઈનો હાથ દુખે છે ને એવા છે હંધાય. તમને નથી દુખતું કશું? મારે તો ઉપરવાળાની દયા છે, હજી કઈ નથી થયું બેન. તમારી હિસાબ ભગવાનની દયા છે, મારો પગ નો દુખે, હાથ નો દુખે, આંખો નો દુખે, તો જ મારા લખી આપું ને. લખે કેવી રીતે લખી આપું? તમારી સાથે બેસે ચાર જી 4 કલાક તો હું બેસું જી. તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી, અને તમે પ્રેરણા સ્ત્રોત્ર જો એ તમામ લોકો માટે, નિરક્ષર થઈ અને 82 વર્ષની ઉંમરે આટલા સુધી લખતા વાંચતા શીખી રહ્યા છો અને હજુ પણ શીખવાની ધગસ દાખવી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ.